નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે 10 પાસ ઉપર ભરતી આવેલી હતી, જે પણ મિત્રોએ ફોર્મ ભરેલા છે એના એક્ઝામ કોલ લેટર આવી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મલ્ટી ટાસ્કિંગ નોન ટેકનિકલ સ્ટાફ એક્ઝામિનેશન 2020 માટે જે ફોર્મ ભરાયા હતા એના કોલ લેટર આવી ગયા છે, એની પરીક્ષા આવી ગઈ છે. તો મિત્રો જે કેન્ડિડેટ મિત્રોએ ફોર્મ ભરેલા છે એ એસએસસીની વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર એટલે કે તારીખ અને ટાઈમ જોઈ શકે છે, કઈ જગ્યાએ એક્ઝામ આવેલી આવવાની છે એ પણ ચેક કરી શકે છે. તો તમે આ લિંક ઉપર જોઈ શકો છો. પરીક્ષા તારીખ 5/10/2021 થી 2/11/2021 સુધી યોજવામાં આવનારી છે. તો મિત્રો તમારી એક્ઝામ કઈ તારીખે છે એ ચેક કરવા માટે તમારે એસએસસીની વેબસાઇટ ઉપર જઈને રજિસ્ટ્રેશન નંબર નાખીને જન્મ તારીખ નાખીને ચેક કરવાનું રહેશે. તો એડમિટ કાર્ડ એટલે કે એક્ઝામ કોલ લેટર કાઢવા માટે શું કરવું એના વિશે આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ તમે પોતાના મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરની અંદર SSCWR.net વેબસાઇટ ઓપન કરવાની રહેશે. મિત્રો વેબસાઇટની અંદર તમે નીચે સ્ક્રોલ કરીને સ્ટેટસ ઓફ કેન્ડિડેટ ડાઉનલોડ એડમિટ કાર્ડ ઉમેદવારોની સ્થિતિ પ્રવેશ પત્ર ડાઉનલોડ કરે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો લિંક, ત્યાંથી ક્લિક કરીને તમારે બીજી લિંક ખુલશે, વિન્ડો ખુલશે, એની અંદર તમે જોઈ શકો છો સ્ટેટસ ડાઉનલોડ એડમિટ કાર્ડ ફોર મલ્ટી ટાસ્કિંગ નોન ટેકનિકલ સ્ટાફ એક્ઝામિનેશન 2020. તો મિત્રો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરવાથી તમે જોઈ શકો છો અહીંયા સૂચના આપેલી છે, જે સૂચના વાંચીને તમારે કઈ રીતે કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે એના વિશે સૂચના આપેલી છે. તો નીચે સ્ક્રોલ કરીને તમારે ક્લિક હિયર પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમે મિત્રો જોઈ શકો છો એડમિશન સર્ટિફિકેટ સ્ટેટસ એટલે કે ડાઉનલોડ એડમિટ કાર્ડ ફોર મલ્ટી ટાસ્કિંગ નોન ટેકનિકલ સ્ટાફ એક્ઝામિનેશન 2020. ત્યાં તમે રોલ નંબર અથવા રજિસ્ટર આઈડી નંબર અહીંયા નાખવાનો રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો નીચે ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ તમારી જે હોય એ અહીંયા નાખવાની રહેશે. ત્યારબાદ વેરિફિકેશન હ્યુમન એટલે કે જે પણ અહીંયા આપેલું છે તે સોલ્વ કરીને એડ કરવાનું રહેશે. ત્યારબાદ સર્ચ ના ઉપર ક્લિક કરવાથી તમારું કઈ જગ્યાએ એક્ઝામ આવેલી છે એની સૂચના આવી જશે. અને જો એક્ઝામ નજીકમાં હશે તો એક્ઝામ કોલ લેટર ડાઉનલોડ થઈ જશે. જે મિત્રોને રજિસ્ટ્રેશન નંબર ખબર નથી, રોલ નંબર ખબર નથી, એ મિત્રો કોલ લેટર ડાઉનલોડ કઈ રીતે કરો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો ઇફ યુ ડુ નોટ નો યોર રોલ નંબર, જે પણ મિત્રોને પોતાનો રોલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર યાદ નથી એ મિત્રો નીચેની કોલમની અંદર પોતાનું નામ, જે પણ મિત્રોએ ફોર્મ ભરતી વખત પોતાનું નામ જે પણ એડ કરેલું છે એ પ્રમાણે અહીંયા 4 અક્ષરમાં લખવાનું રહેશે. મિત્રો ફાધર્સ નેમ બીજી કોલમની અંદર ફાધરનું જે પણ નામ હોય એ સૌ પ્રથમના જે લેટર છે એ અહીંયા 4 લેટર એડ કરવાના રહેશે. અને ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો જન્મ તારીખ કેન્ડિડેટની જે પણ જન્મ તારીખ એડ કરેલી હોય એ અહીંયા નાખવાની રહેશે. અને નીચે જે પણ વેરિફિકેશન કોડ આપેલો છે તે અહીંયા એડ કરવાનો રહેશે. ત્યારબાદ સર્ચ ના ઉપર ક્લિક કરવાથી તમારો કોલ લેટર ઓપન થઈ જશે. મિત્રો વધારાની માહિતી માટે તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. જે પણ મિત્રોને ખ્યાલ ના આવે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકે છે. મિત્રો આવી આગળની ઘણી બધી માહિતી આવનારી છે, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને શેર જરૂર કરજો, જેથી અન્ય મિત્રોને પણ આ પરીક્ષા વિશે માહિતી મળી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.